वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। प्रीति प्रभु मा सहजे करावे उपासनानि दृढ़ता करावे सदगुरु जीवनो कर जाल नारा वंदन तमोने गुरु जी अमारा वंदन तमोने गुरु जी अमारा। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। जय स्वामी नारायण। आपणे लोयानो प्रथम अने द्वितीय बे वचनामृत जोया था। आज तीजू वचनामृत छे महात्म ज्ञाने सहित निश्चय वाळानो। संवत 1877 ना कार्तिकवदी 13 दिवस श्रीजी महाराज गाम श्री लोया मध्ये सुराखाचरना दरबार में रात्रि ने समय ढोल्या ऊपर विराजमान हता। संवत 1877 એટલે 3 ડિસેમ્બર 1820 માં, કાલે 3 ડિસેમ્બર ગઈ, કાલે 3 તારીખે ડિસેમ્બર હતો એટલે કાલે જ મહારાજે 200 વર્ષ પહેલાં વતનામૃત લોયામાં બોલેલા આ ત્રીજું। શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં રાત્રિને સમયે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળી છીટની ડગલી પહેરી હતી। છીટની ડગલી, છીટ એટલે એક જાતનું રંગબેરંગી કલરનું, કે ભરતકામ અને ચિત્રકામ કરેલું હોય ને, નકશીવાળું કાપડ હોય આખું, અને ભરતકામ કરેલું હોય અને ચિત્રકામ કરેલું હોય, ભરતકામ છે, પછી જરદોશી છે, ખાટલી ભરત છે, એ બધું તમને સુરતની મિલોમાં અને સુરતના વેપારોમાં તમને જોવા મળે, જે ટેક્સટાઇલ માર્કેટ છે ને ત્યાં તમને આ બધું જોવા મળે, વધારે વિશેષ એનો બિઝનેસ વધારે ત્યાં। છીટની ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો સુરવાળ પહેર્યો હતો। સુરવાળ પણ મેં આગળ જાણ્યું હતું, સુરવાળ એટલે પાયજામો, એક પ્રકારનો લેંઘો ને ચોરણો કહેવાય, ઘૂંટીથી ઢીંચણ સુધીનો સાંકડો અને ઉપરથી ખુલતો હોય, કાઠિયાવાડમાં દાદાઓ પહેરતા હોય છે। સુરવાળ પહેર્યો હતો અને મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો। ફેટો એટલે એ પણ મેં જણાવતી, એક પ્રકારની આંટીદાર પાક હોય છે, ટૂંકા પન્નાનો લાંબો અને પાતળા કપડાનો હોય છે, એ માથે પણ બાંધવામાં આવે છે, એવી રીતે કમરમાં પણ એ બાંધવામાં આવે છે। ફેટો બાંધ્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી। પછેડી એટલે એક ઓઢવાનું કપડું જે ખેસ તરીકે પણ વપરાય છે, અને પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી। તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે। સભા કરીને મહારાજ બિરાજમાન હતા, નંદ સંતો પણ બિરાજમાન હતા, ત્યાં ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામીનો પરિચય મેં પ્રથમના વચનામૃતમાં જણાવી દીધો હતો। ભગવદાનંદ સ્વામી, આ ભગવદાનંદ સ્વામી ઉત્તર ગુજરાતમાં પેથાપુર પાસેના કોલવડા ગામના પેથાપુર પાસે સ્વામી ખૂબ વિદ્વાન હતા,
મહારાજે એમને સદગુરુ તરીકે નિમેલા પણ હતા. એકવાર પંચમહાલ જિલ્લામાં લુણાવાડા ગામમાં શાસ્ત્રાર્થ થયો હતો. એ શાસ્ત્રાર્થમાં 36 પ્રશ્નો પૂછાયેલા હતા. એ 36 પ્રશ્નોના ઉત્તર ભગવદાનંદ સ્વામીએ એ પ્રશ્નના ઉત્તર આપેલા. પોતાની જ્ઞાન શક્તિ સત્સંગ પ્રચારાર્થે વાપરતા અને કોઈને સમજણમાં ફેર પડે અથવા કોઈ શંકા થાય તો તેમને સમજાવીને સમાધાન કરી આપતા અને મહારાજના આશ્રિત બનાવતા. સારંગપુરમાં પણ મહારાજે મહારાજનો સહજ સ્વભાવ હતો કે પ્રશ્નોત્તરી કરતા શાસ્ત્રાર્થ કરતા. એમ સારંગપુરમાં મહારાજે યોગાનંદ સ્વામી અને ભગવદાનંદ સ્વામી વચ્ચે શાસ્ત્રાર્થ કરાવેલો. કોની વચ્ચે? ભગવદાનંદ સ્વામી અને યોગાનંદ સ્વામી વચ્ચે. આ એ ભગવદાનંદ સ્વામી. ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. બંને સંતોએ મળીને પ્રશ્ન પૂછ્યો મહારાજને કે ભગવાન તથા સંત તેનો જેને મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? મહારાજને પ્રશ્ન પૂછ્યો ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ કે ભગવાન તથા સંત તેનો જેને મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? મહાત્મ જ્ઞાન એટલે મહારાજ અને સંતનું યથાર્થ જ્ઞાન અને એનો જે જ્ઞાન સહિત જે નિશ્ચય, એનો જેને ભગવાનનો નિશ્ચય હોય, સંતનો નિશ્ચય હોય, જેને નિશ્ચય હોય એવા ભક્ત એનું શું લક્ષણ છે? જેને મહાત્મ જ્ઞાન સહિત લક્ષણ હોય, જેને મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય તેનું શું લક્ષણ છે? મહારાજને પૂછે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો અને સંતનો મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય? મહારાજ કહે, જેને ભગવાનનો અને સંતનો મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય તેને ભગવાન અને સંતના અર્થે શું ન થાય? અર્થાત બધું જ થાય. જે ન કરવાનું પણ તે અસંભવ કાર્યને પણ કાર્ય સંભવમાં કરી નાખે, ભગવાનના રાજીપા માટે અને સંતના રાજીપા માટે. અને એ પણ ક્યારે થાય? ભગવાનનો અને સંતનો નિશ્ચય યથાર્થ હોય ત્યારે. એટલે મહારાજ કહે છે, ભગવાનનો અને સંતનો મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે. એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળા કુશળ કુરોરબાઈ તથા પર્વતભાઈ તથા રાજભાઈ તથા જીવબાઈ તથા લાડુબાઈ તથા મોટા રામભાઈ તથા દાદો ખાચર તથા માચો ભક્ત તથા મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળા લાધીભાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળંગ દેશનો આહિર પટેલ સામત તથા ગામ માનકુવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળંગ દેશના ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઇત્યાદિક જે સત્સંગી, તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા. મહારાજે એક એકના આખ્યાન કીધા. એ પણ કોના આખ્યાન? જેને ભગવાન અને સંતનો મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હતો ને એણે, કે જેણે જેણે મહારાજ કહે છે કે જેને જેને કયા કયા ત્યાગ કર્યો, કુટુંબનો ત્યાગ કર્યો હોય, લોકલાજનો ત્યાગ કર્યો હોય, રાજ્યનો ત્યાગ કર્યો, સુખનો ત્યાગ કર્યો, ધનનો ત્યાગ કર્યો, સ્ત્રીએ પુરુષનો ત્યાગ કર્યો, પુરુષે સ્ત્રીનો ત્યાગ કર્યો હોય, અર્થાત ભગવાનને અને સંતને માટે બધું જ ન્યોછાવર કરી દીધું હોય, એવાના મહારાજે એક એકના આખ્યાન કીધા. એમાં પહેલું નામ છે ડડુસરવાળા રજપૂત ગલુજી. આ ગલુજીને મહારાજનો નિશ્ચય કેવો હતો?
રાજપૂત ગલુજીએ મહારાજ માટે શું શું કર્યું એ આપણે જોઈએ. આમ તો પૂજ્યપાદ ગુરુજીએ આમની કથા વિસ્તારથી કરેલી છે, એમની સીડી પણ ઉપલબ્ધ સ્ટોરમાં છે, છતાં પણ પ્રસંગાત વચનામૃતમાં ડડુસરવાળા રાજપૂત ગલુજીનું મહારાજ યાદ કરે છે. તો આપણે એ ગલુજીને મહારાજનો કેવો નિશ્ચય હતો, મહારાજ માટે શું શું કર્યું એ જોઈએ. ડડુસર ગામ ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલું છે અને ગલુજી નામના મહાન ભક્ત છે. આ રાજપૂત જ્ઞાતિમાં જન્મેલા ગલુજી ડડુસર ગામના વતની હતા. એમને મહારાજમાં અનન્ય નિષ્ઠા હતી. શૂરવીર જ્ઞાતિમાં જન્મેલા હોવાથી સત્સંગમાં પણ એ શૂરવીર હતા અને મહારાજના વચનમાં અતૂટ એમને વિશ્વાસ હતો. એકવાર મહારાજ ગલુજીના ઘરે ગયા હતા ત્યારે મહારાજે કીધું કે તમારે ગામ જવાનું છે. શું કીધું મહારાજે ગલુજીને? કે તમારે ગામ જવાનું છે, તમારે સામા ગામ છે, ગામનું નામ સામા, એ સામા ગામમાં જવાનું છે. એટલે મહારાજની આજ્ઞાથી ગલુજી તો ઘરેથી નીકળી ગયા. અને મહારાજે એવું પણ કીધું હતું રસ્તામાં વિઘ્ન આવે છતાં પણ તમે પાછા વળશો નહીં. પછી ગલુજી ચાલતા થયા, ત્યાં રસ્તામાં એક સાપ આડો ફર્યો અને ગલુજીને દંશ દીધો. છતાં ગલુજીએ પોતે પોતાના જીવની પરવા કર્યા વિના સામા ગામ જઈને પાછા આવ્યા. સામા ગામમાં પાછા જઈને આવ્યા તો મહારાજે પૂછ્યું કે ગલુજી રસ્તામાં કંઈ થયું હતું ને, સપનો દંશ બેઠો હતો. એટલે મહારાજે પૂછ્યું, ગલુજી તમે રસ્તામાં ગયા, સામા ગામ અમે તમને મોકલ્યા, તો તમને રસ્તામાં કંઈ થયું હતું? તો ગલુજી કીધું, હા મહારાજ, સાપ મળ્યો હતો અને મને દંશ દીધો, પણ આપની આજ્ઞા હતી તેથી ઘેનમાં હોવા છતાં સામા ગામ હું જઈને આવી ગયો મહારાજ તમારી કૃપાથી. મહારાજ કે એ જે સાપે તમને દંશ દીધો ને, એ સાપ તમારો કાળ હતો. શું હતો? કાળ હતો. એ કાળ તમને લેવા આવ્યો હતો. શું લેવા? તમને લેવા આવ્યો હતો, પણ તમે મારા કાર્યમાં પ્રેરાયા હતા તેથી કાળ તમને કંઈ કરી શક્યો નહીં. એમ મહારાજે ગલુજીની રક્ષા કરી. એ મહારાજના વચનથી એ ગયા. એક એવો પણ બીજો પ્રસંગ છે કે મહારાજનો એમને કેવો નિશ્ચય હતો. એકવાર મહારાજે એમને કીધું કે ગલુજી કે તમારા ઘરમાં જેટલા ઘરેણા છે, રૂપિયા છે, એ બધું જ વેચીને તમે અનાજ ખરીદી લો. શું કીધું? જેટલા રૂપિયા છે, જેટલા ઘરેણા છે, એ બધું તમે વેચી દો અને એનું બધું જે આવે એને તમે અનાજ લઈ લો. તો ગલુજીએ મહારાજના વચનનો અમલ કરી જેટલું આવે એટલું અનાજ એમને ખરીદી લીધું, તમામ રૂપિયા તમામ ઘરેણા આપી દીધા અને એના બદલામાં બધું જ અનાજ ખરીદી લીધું. હવે મહારાજના વચનથી બધા જ ઘરેણા રૂપિયા તો આપી દીધા અને અનાજ ધારો કે વર્ષમાં જેટલું જોતું હોય એની કરતાં વધારે લઈ લે, એટલે ગામના લોકો તો ટીકા તો કરે કે આ ગલુજીને ઘેર આટલું બધું અનાજની શી જરૂર હશે, આટલો બધો ભગવાનમાં કેમ પાગલ થયો છે, એને ભગવાનના વચનમાં વિશ્વાસ રાખવો તો વચનમાં એને કંઈક કરવું હતું, તે જેટલી જરૂર હોય એટલું તો કરવું હતું, જેટલા અનાજની જરૂર હોય એટલા પૈસા આપી દે ને એટલા ઘરેણા આપે, પણ વધારે પડતું અનાજ લઈને શું કામ છે. એટલે ગામના લોકો તો ટીકા કરે અને ગામના લોકો ટીકા કરે એટલે ખબર જ છે ને. ગામના લોકો જ્યારે ટીકા કરે, નિંદા ટીકા કરે, ત્યારે ખબર જ છે ને શું થાય. ગમે એટલું ભજને કર્યું હોય, ગમે એટલો મોટા સાધુને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કર્યો હોય, પણ જો જગતના શબ્દમાં અને જગતની લોક નિંદા ટીકામાં લેવાઈ જાય ને, તો ગમે એટલી ભક્તિ સુવર્ણના જીવે ને, તો કોલસાજી ખાખ થઈ જાય છે.
એટલે જગતની નિંદા ટીકામાં ક્યારેય લેવાશો નહીં. આ જગત તો વાત કર્યા કરવાનું જ છે, પણ તમે જે કાર્ય કરો છો ને એ ભગવાનને અને સત્પુરુષને પૂજ્યપાદ ગુરુજીને ખાલી ખબર હોવી જોઈએ કે આ મુમુક્ષુ સત્ય કાર્ય કરે છે, આ મુમુક્ષુ મને રાજી કરવા કાર્ય કરે છે. બહુ થઈ ગયું, જગતનું તમે બહુ ના સાંભળવા જશો. જગતનું સાંભળવા જશો ને તો કંઈ થવાનું નહીં, કંઈ એટલે કંઈ નથી થવાનું, જેવી રીતે ગલુજી કરે છે એવી રીતે. એટલે મહારાજની આજ્ઞાથી એમને બધું રૂપિયા ને ઘરેણા વેચીને અનાજ ખરીદી લીધું. અને ગામના લોકો એમની ટીકા કરવા લાગે કે આટલું બધું અનાજ ખરીદ્યું છે તો અનાજની ક્યાં તાણ છે, એમ એટલું બધું શું લેવાની જરૂર છે, એને ઘરમાં તો હતું જ, તો વધારે પડતા અનાજને લેવાની શું જરૂર છે, પડ્યું પડ્યું અનાજ નહીં સડી જાય, એટલી બધી ગલુજીને ખબર નહીં પડતી. ટીકા તો કરે ગામના લોકોને, ગામના પાત્ર બેઠા એક ધંધો બીજો તો કાંઈ હોય નહીં. નિંદા અને ટીકા 24 કલાક ઓનલાઈન હોય, એટલું યાદ રાખવાનું, ક્યારેય ઓફલાઈન ના થાય. નિંદા અને ટીકા 24 કલાક, ક્યારેય તમે સાંભળ્યું છે કોઈ દાડો ઓફલાઈન થઈ છે? ક્યારેય ઓફલાઈન નથી, એનું સદંતર એન્ટીના 24 કલાક ઓનલાઈન જ હોય. પણ ભગવાનનો ભક્ત છે ને એના કાન છે ને નિંદા ટીકાથી ઓફલાઈન હોય છે. એનું કારણ ભગવાન અને પૂજ્યપાદ ગુરુજીના યોગથી એને. અને જો ભગવાન અને સદગુરુનો યોગ ના થાય ને તો એ ઓનલાઈનમાં જ લેવાઈ જાય. એટલે ગરુલજી લોકનિંદાથી તેમણે પરવા ના લીધી. આગળ જતા 29 કાળ પડ્યો. 29 કાળ પડ્યો અને અનાજના દાણા માટે લોકો વલખા મારવા માંડ્યા. ત્યારે ગલુજીએ જે અનાજનો સંગ્રહ કરેલો હતો મહારાજની આજ્ઞાથી, એ અનાજ કરેલો સંગ્રહ લોકોની સેવા પણ એ કરી. અને અનાજ વેચીને એ સમજે 29 કાળ પડ્યો હતો ત્યારે અનાજ વેચીને 3000 રૂપિયા કમાયા અને પોતાના ઘરનો વરો પણ કર્યો. આ રીતે મહારાજના વચન પ્રમાણે રહ્યા ને તો સુખી થયા. એવું નહીં, આગળ તમે ભગવાનમાં એની નિષ્ઠા કેવી હતી એ પ્રસંગ કહું કે એને લોકનિંદાનો ભાવ ન રાખ્યો. એ તો ખબર પડી ગઈ આપણે કે લોકનિંદાનો ગલુજીએ ભાવ ન રાખ્યો. એકવાર મહારાજ ગલુજીને ઘરે આવ્યા અને ગલુજી ગામ તરે ગયેલા. ઘરમાં એમના પુત્રી એકલા હતા. મહારાજ ત્યાં 15 દિવસ રોકાયા. દીકરી રસોઈ કરે અને મહારાજ જમે. દીકરી, ગલુજીની દીકરી અને મહારાજ બે જ જણા હતા ઘરમાં. ગલુજી તો બહાર ગયા હતા ગામ તરે. એટલે થોડા દિવસ પછી ગલુજી ઘરે પરત આવ્યા એટલે ગામના લોકોએ નિંદા કરવા માંડ્યા. અને એવું કીધું ગલુજીને કે તમારા ઘેર યુવાન દીકરી એકલી છે અને તમે તમારા સ્વામીને ઘરે રોકાયા. તમારા ઘરે દીકરી એકલી છે અને તમે સ્વામિનારાયણને ઘરે બોલાવીને રાખ્યા તમે? આ સાંભળીને ગલુજીને મનમાં જરા પણ ભગવાનને વિશે સંશય કે શંકા પણ ના થઈ. ગામના ગ્રામજનો ભેગા થઈને એમને એમનો બહિષ્કાર કર્યો અને નાત બહાર કાઢી મૂક્યા ગલુજીને, કેમ કે વાત સાંભળે નહીં કોઈની. ગલુજી ભગવાનના શુરીર ભક્ત હતા, નિષ્ઠાવાન હતા, નિશ્ચયવાન હતા. એક પણ વાત ગામ લોકોની સાંભળે નહીં તો ગામ લોકો કરે હું નાત બહાર તો કાઢે છે કે આપણું સાંભળતો નથી, કંઈ આપણા કંઈ કામનો નથી. નાત બહાર કાઢ્યા તો નાદ બાર મૂક્યા તો પણ જરાય ગલુજી ગભરાયા નહીં. ઉલટાનું શું કર્યું ખબર ગલુજી વાલા ભક્તો? ઉલટાનું મહારાજને વધુ 1 મહિનો ઘેરે રોકાયા. મહારાજને વધુ આગ્રહ કર્યો, મહારાજ હજી 1 મહિનો મારે ઘેર રોકાવો. તો એમને ભાવવશથી મહારાજ 1 મહિનો રોકાણા પણ અને સેવાનો લાભ પણ લીધો. આમ એમણે મિથ્યા લોકલાજનો ત્યાગ કરી મહારાજને ભાવથી એને સેવા કરી. એકવાર મહારાજે પત્ર લખ્યો મહારાજે, એમાં એવું લખ્યું હતું, આ પત્ર મળ્યેથી તમે તમારા ઘરની સમૃદ્ધિ બધી ગાડામાં ભરી તત્કાળ ગામ વડથલ આવીને મને મળો અને તમારા માતુશ્રીને ઘરે રાખીને આવજો. મહારાજે પત્રમાં લખ્યું કે તમે તમારા ઘરની સમૃદ્ધિ બધી ગાડામાં ભરીને લાવજો, ત્યાંથી તમે તત્કાળ વડથલ આવજો,
હું ત્યાં તમને મળીશ અને તમારા માતાશ્રી છે એમને તમે ઘરે મૂકીને આવજો. ગલુજીને પત્ર પ્રાપ્ત થયો. પત્ર પ્રાપ્ત થયો અને સમાચાર વાંચીને ગલુજી ગાડામાં કિંમતી સામાન ભરી વર્થળ ગયા અને તે જ રાત્રે એમના દ્વેષી ગરાસીઓ જે ગલુજીના વૈરી તો ઘણા બધા હતા, કારણ કે ભગવાનનો પક્ષ રાખે, જે ભગવાનનો પક્ષ અને સદગુરુનો પક્ષ રાખે ને એના વૈરી તો હોય જ, પણ એ વૈરી છે ને એ જ સામેવાળા જીવનું ઘડતર વધારે થતું હોય છે, એટલે ગભરાવું નહીં બહુ કે. એટલે આ દ્વેષી ગરાસીઓ સંભ કરીને એમની સંપત્તિ લૂંટી લેવા અને એમને મારી નાખવા માટે ડડુસર આવ્યા. કોને? ગલુજીને મારી નાખવા માટે એ દ્વેષી વૈરાગીઓ અને ગરાસિયાઓ સંભ રાખીને સંપત્તિ લૂંટી લેવા અને એમને મારી નાખવા ડડુસર આવ્યા. અને આવીને જુએ તો ગલુજી હતા નહીં. ક્યાં ગલુજી ગયા? ક્યાં હતા? વડથલ. મહારાજનો પત્ર વાંચીને તરત વડથલ જવા નીકળી ગયા હતા ગાડા ભરીને. તો આવીને જોયું તો ગલુજી ન હતા. તેથી તેમની માતાને પૂછ્યું તો માતાએ કહે કે તેને ભગવાનનો કાગળ આવ્યો હતો તેથી તે બધો સામાન લઈને એમને મળવા ગયા છે. આ સાંભળીને બધા જે શત્રુ હતા એ તો આશ્ચર્ય પામ્યા અને આશ્ચર્ય પામ્યા અને કીધું કે ગલુજી ખરેખર ભગવાનના ખરા ભક્ત છે. એમ કહીને જે ગલુજીના માતાજી હતા એ માતુશ્રી પાસે માફી માગી અને માફી માગી અને વેર સમાપ્ત કરીને બોલ્યા કે ગલુને કહેજો કે તમારી સાથે અમારે કાંઈ વેર હવે નથી. તમે સ્વામિનારાયણ સુખેથી ભજજો અને અમને પણ ભગવાનનો નિશ્ચય થાય તેવા આશીર્વાદ આપજો અને અમારો અપરાધ માફ કરજો. એમ કહીને જે વૈરી ગરાસી હતા એ ચાલી ગયા, ચાલી નીકળ્યા. આમ જો મહારાજના વચનમાં વિશ્વાસ કર્યો તો એપથી એમના થકી ગરાસિયા થકી પણ મહારાજે એમની રક્ષા કરી. આ હું એટલે માટે સ્પીડમાં કહું છું કે આ બધી જ વાતો પૂજ્યપાદ ગુરુજીએ કથામાં વર્ણવી ચૂક્યા છે. પ્રસંગત આવી એટલા માટે મેં એ ગલુજીના આખ્યાન કીધા. એટલે મહારાજમાં એમને કેવો વિશ્વાસ હતો, મહારાજના વચનની કેવી ટેક રાખી, મહારાજનો કેવો નિશ્ચય હતો, લોકલાજનો ત્યાગ કર્યો. દીકરી વિના જે મેણા ગ્રામના હતા ગામ લોકોના, છતાં પણ એને કોઈ મહારાજમાં સંશય ના થયો, ન શંકા થઈ. મહારાજના વચનથી વડથલ ગયા ગાડા ભરીને. મહારાજના વચનથી એમણે ઘરના ઘરમાં જે બધા ઘરણા હતા, જે રૂપિયા હતા, બધા વેચીને અનાજ ખરીદ્યું. તો 39માં મહારાજે રક્ષા કરી અને લોકોની સેવા પણ કરી. હવે મહારાજમાં ભગવાનપણાનો જે નિશ્ચય કેટલો દ્રઢ છે ને એને શિરમોળ પ્રસંગ છે કે એકવાર મહારાજ ડડુસર પધારવાના હતા. એ દરમિયાન ગલુજીના માતુશ્રી બીમાર હોવાના કારણે દેહ મૂકી ગયા. હવે આ સાઈડ ભગવાન ગામમાં આવવાના છે ગલુજીના ઘરે અને એમના માતુશ્રી ધામમાં ગયા છે. એટલે ગલુજીએ મહારાજને ગામમાં ગલુજીને ખબર પડી કે મહારાજ મારા ઘેર પધારવાના છે. તે મહારાજના આગમન માટે અને પ્રસંગ વધારવા માટે પોતાની જે માતા એમનો જે દેહ પડી ગયો હતો એ દેહને ઢાંકી મહારાજના આગમનની રંગે ને ચંગે તૈયારી કરવા લાગ્યા. બોલો કેવી એમને નિષ્ઠા હશે વાલા ભક્તો, એમને કેવો નિશ્ચય હશે, એમને કેટલી એને એમને કેટલો ઉત્સાહ હશે કે મારા ઘેર મહારાજ પધારવાના છે. આગમનની રાહ જોઈ રંગેન ચંગે તૈયારી કરી. એમના પડખે જે ફળિયામાં એક શેઠ હતા, શેઠને ત્યાં ઉતારો કરાવી, રસોઈ કરાવી, મહારાજને ખૂબ ભાવથી જમાડ્યા અને ભાવપૂર્વક ગલુજીએ પૂજા કરી. હવે સૂતક તો હતું જ, માતુશ્રી ધામમાં ગયા એટલે કોઈને અડી ન જાય, ગલુજી કોઈને અડે નહીં એવી રીતે ગલુજીએ સૂતક ના લાગે એની કાળજી પણ રાખી.
પણ મહારાજ તો અંતર્યામી હતા, બધું જાણે તો ખરા જ. એથી મહારાજ ગામમાંથી પરત પધાર્યા ત્યારે કીધું કે તમારી માતાએ દેહ મૂકી દીધો છે, તો તમે તે ક્રિયા કેમ પહેલા ન કરી? કેમ ના કરી? તમારા માતા માતુશ્રી ધામમાં ગયા છે, એ પહેલાં ક્રિયા કરવી જોઈએ. એ ક્રિયા ન કરી અને તમે, હું ગામમાં આવવાનો હતો, રંગે ચંગે તમે તૈયારી કરી અને પૂજા પણ કરી, થાળ પણ જમાડા, માતુશ્રીનો દેહોત્સર્ગ તમે પહેલા કેમ ન કર્યો? ત્યારે ગલુજી હું કીધું, વાલા ભક્તો ખબર, ગલુજી કે મહારાજ આપ મારા ઘેર પધારો છો એ મારા માટે પહેલું મહત્વનું છે, મારા માટે પહેલું મહત્વનું છે. દેહના સગાની ક્રિયા તો પછી પણ થાય, આપ તો પુરુષોત્તમ નારાયણ છો, આપને સૂતક ન લાગે પણ આપના સ્પર્શથી સર્વે દિવ્ય પવિત્ર બની જાય, આપ ભગવાન છો અને મારા ઘેર તમે પધારવાના આવો, તમે મારા ઘેર પધારવાના આવો અને હું એ લાવો જવા દઉં, તો મહારાજ મારા જેટલો કૃપાત્ર જીવ કોણ કહે? મહારાજ મારે તો તમને રાજી કરવા છે, મને તો આવો અવસર એક જ વાર મળતો હોય, મારા માટે તો તમે એક જ છો, બીજું કોઈ નથી. દેહની સગાની ક્રિયાઓ તો પછી થાય, તમારા માટે મેં દેહ ધર્યો છે તમને રાજી કરવા, તો દેહની સગાની ક્રિયા તો પછી થાય. મહારાજ મારે મન તો પહેલા તમે છો, એટલા માટે મહારાજ મેં માતુશ્રી ક્રિયા પ્રથમ ન કરી અને તમે ગામમાં આવો છો એના માટે મેં આગમનની તૈયારી કરી. મહારાજ હવે આવી ભક્તિ થાય તો ભગવાન અને મોટા સદગુરુ રીજે, ન રીજે તો શું થાય, રીજે જ ને. મહારાજ ગલુજીને આવી ભક્તિજીને ખૂબ રાજી થયા, ખૂબ એટલે ખૂબ રાજી થયા. મહારાજ ગલુજીની આવી સમજણ અને નિષ્ઠા જોઈને મહારાજ બોલ્યા, તમને ધન્ય છે ગલુજી, તમને ધન્ય છે, તમારી સમજણ તમારી નિષ્ઠા જોઈને આજે અમને ખૂબ ગર્વ થાય છે ગલુજી. તમારા માતૃશ્રીને અમે તો ધમા તેડી ગયા છે, હવે તમે એની સુખીથી ક્રિયા કરજો. આવી નિષ્ઠા અને સમજણ ગલુજીની હતી, આવી નિષ્ઠા અને નિશ્ચય હતો ને ત્યારે મહારાજને કૃપાપાત્ર બની ગયા. આવી રીતે મહારાજ કહે છે વતનમાં, જેને ભગવાન અને સંતનો મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોય ને, એક કુટુંબીનો લોકલાજનો ત્યાગ કરે. બોલો, કેટલા ગલુજીને દેશકાળ વિપરીત આવ્યા, લોકની કેટલી નિંદા ટીકા આવી, કેટલા દુઃખ આવ્યા, છતાં પણ એને ભગવાનનો અને સંતનો નિશ્ચય ના ગયો. કેટલી ટીકા થઈ, ગામની કેટલી ટીકા કરી, દીકરી ઘરે હોય અને ત્યારે આવું થાય, લોકના મેણા આવે ત્યારે શું થાય, ત્યારે વ્યક્તિ હરડી જતો હોય છે. એટલે વાલા ભક્તો જ્યારે દુઃખ આવે ને હરડી ના જવું, લોકની નિંદા ટીકા થાય ને ક્યારે હરડી ના જવું, એ તો હાલ્યા જ કરવાનું છે. જેટલી લોકની નિંદા ટીકા આવે છે ને, જેટલી લોકની જે વ્યક્તિ ભગવાન અને સદગુરુને પ્રાપ્ત કરવા અને રાજી કરવા જે મથે છે ને, એને જ લોક નિંદા આવતી હોય છે. કારણ કે ભગવાનના ભક્તની રીત અને સંસારની કુસંગની રીત એક ક્યારેય નથી હોતી. એટલે ક્યારેક ઈર્ષાના બળથી, મત્સરના બળથી કે સ્પર્ધાના બળથી, મોક્ષના માર્ગમાંથી પાડી નાખવાના હેતુથી આવી કંઈક નિંદા ટીકા આવે ને આપણને કોઈના તરફથી, હરડી નહીં જવાનું, ક્યારે ક્યારે હરડી નહીં જવાનું. ઓર ઉગ્ર આપણે મહારાજનું ત્યારે, જ્યારે નિંદા ટીકા આવે ને ત્યારે ઓર મહારાજને ગુરુજીને યાદ કરવાના,
और महाराज ने गुरुजी ने याद करवाना, मुक्तानंदीय परंपरा सदगुरु संतो ने याद करवाना, એમને જેટલા યાદ કરશો ને વાલા ભક્તો, એટલું હૃદયમાં ટાઢું થશે અને આપણને ઓર ભગવાનને રાજી કરવાનું તાન થશે અને સદગુરુને રાજી કરવાનું તાન થશે. આ ગલુજીને કેટલી આફતો આવી. છેલ્લે માતૃશ્રી ધામમાં જતા રહ્યા, છતાં પણ માતાની એમને કિંમત ના કરી, ભગવાનની કિંમત કરી, તો એને દેહના સગા સંબંધી કરતાં એને ભગવાનની કિંમત કરી. એ ભગવાનની કિંમત ક્યારે થતી હોય છે? યથાર્થ મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય ત્યારે થતી હોય છે, એવાના નથી થતી. ને ઘણા એવા કે અમે તો ભગવાનને સત્યના અર્થે શું ના કરીએ, બધું જ કરીએ, પણ સમય આવે ને તો કેમ ભગત આપણે આમ કરવાનું છે, શું કરશો? સ્વામી હું હમણાં કરું, હું થોડુંક બિઝી છું સ્ટોરમાં, હમણાં થોડુંક કંઈક કામ છે આવ્યું છે, એટલે હું સ્વામી કોલ કરું 2 મિનિટમાં. તો ફરી સંત ફોન કરે ને ફરી વાર તો ફોરવર્ડિંગ થઈ જાય, કોલ આઉટ ઓફ કવરેજ બતાવવા માંડે. પછી અમને પણ કે ભગત હવે આઉટ ઓફ કવરેજ થઈ ગયા છે. એટલે દેશકાળમાં ભગવાનના ભક્તની ખબર પડતી હોય છે કે આ કેટલો ભગવાનને વરેલો છે, આ કેટલો સદગુરુને વરેલો છે. ભગવાનના નિશ્ચયની, પૂજ્યપદ ગુરુજીના નિશ્ચયની, મુક્તાનંદીય પરંપરાના નિશ્ચયની આપણને દેશકાળ વિપરીત હોય ને ત્યાં જ ખબર પડતી હોય છે. જ્યારે લોક નિંદા થાય ને વાલા ભક્તો, ત્યારે મૌન રહેવું, સામે જવાબ ના આપવો. કારણ કે કર્મના લેખા મહારાજ અને પૂજ્યપદ ગુરુજી જેવા સદગુરુ સંતો બેઠેલા જ હોય છે. આ સુધીનો ઇતિહાસ એવો એક કોઈ નથી કે જેણે લોક નિંદા કરી હોય ને એ સુખ્યો થયો હોય, કોઈ નથી. આપણને દેખાય ભૌતિક દ્રષ્ટિએ સુખી છે, પરંતુ જ્યારે ભગવાનને પૂજ્યપાદ ગુરુજી જેવા સદગુરુ જ્યારે લેખા માંડવા બેઠા હોય ત્યારે બધાને હિસાબ સરવાળાને બાદબાકીમાં થઈ જતા હોય છે. એટલે નિંદા ટીકાથી ક્યારે ગભરાશો નહીં. જ્યારે નિંદા ટીકા થતી હોય ત્યારે પૂજ્યપાદ ગુરુજીનું, મહારાજનું અને આ સાધુનું, ભક્તનું બળ રાખો. એ બળ રાખશો તો આપણને આનંદ આવશે અને આપણને ભગવાનને રાજી કરવાનું મન થશે. જેવી રીતે આ ગલુજીએ, રજપૂત ગલુજીએ લોકલાજનો ત્યાગ કર્યો, કુટુંબનો ત્યાગ કર્યો મહારાજને રાજી કરવા માટે, એવો આપણે પણ આપણા જીવનમાં લાવીએ અને એવો પ્રયત્ન કરીએ. અત્યારે આપણે સદગુરુ ચાલીસા ધર્મપુરવાળા કુશળગુરુ બાબાનું આખ્યાન આપણે કાલે સાંભળીશું. સદગુરુ ચાલીસા. પરમગુરુ શ્રી સહજાનંદ કરજોડી શિષના સદગુરુ મોહે ભવ દુઃખ પીડાવામિ બિનતી હરિ સહસ્ત્રવદન સુર ગાયો પાર પ્રભુ નવ પાયો પાર પ્રભુ નવ પાયો હે પરમેશ્વર કારણ કરુણા સાગર સદ
सत्संग की जननी है स्वामी गुरु श्री हरि के अंतर जम ससी सोबत है व्योम उड़ोगन तैसे ही स्वामी साधु समाज सकल जो जन पान करे है मीता होवत सत्य सुब्रह्म स्वरूपा अमृत पद पावत ही अनु जन्म जात सीतानंद जे हरि गुण गावे अनुपम तेहि हे सद अपर सोई आधारानंदा काल कर्म अरु माया फंदा तारत शरणागत की अपार तव पद प्रणमु वारम वार प्रभु चरण दिन को सुख नाही त्रिभुवन सकल जगत को करन उजास बढ़तम मोक्षु आप समागम ऐसे संत को गात है आगम चहो जुग नित्य सकल गुण गावे अजब वदिस को पार न पावे दास भक्ति से वैकुंठ चरण स्वामी जी हमारे तुम्हारे चरण नमन हमारे श्री वचनामृत के अभ्यासी ताके चरण में मधुर काशी व्रत शरण है दीन जन देव पूजा और गौ प्रतिपालक मंदिर सेवा भक्त महंत के रूप में संत विरागी जग से असंग प्रभु निसदिनता को ही जस प्रकाशी नंद बाबा को परम दुलारो सो सत गुरु मुझ मोहनी बाप तू चम सक सम आत्म मेरो तुम गरुड़ मोहे आसर तेरो करी गिर उड़ान
यो सुख धाम इस भूमि पर वचनामृत अष्टादश धारा बही उनकी साखोत्सव और मिलन धर्म कुल चंद्र ग्रहण का दे पावन मुन लोया धाम लीला प्रभु कावि चिंतवन कर मन हृदय में भावि प्रगट गुरु हरि प्रगट संत के प्रगट तीर्थ और प्रगट भक्त के दर्शन स्पर्श सुमीरन उनका देह बुद्धि अगटारी मन का एक टेक दरी रटिए अंतर गुरु हरि कृपा पर से निरंतर जो यह पाठ सुने कामदं कारणं स्वामी नारायणं नीलकंठं भजे हरे कृष्ण महाराज।